गुड मॉर्निंग फ्रेंड्स, श्री कन्या प्राइमरी विद्यालय धोरण 6 विषय गणित। हवे में जोईए आपणे चेप्टर नंबर 7 अपूर्णांक संख्याओ। एमां आपणे जोईए स्वाध्याय 7.4। स्वाध्याय 7.4 ની અંદર આપણે જોઈએ અભ્યાસ કરીશું શું કહે છે જોઈએ। સ્વાધ્યાય 7.4 માં શું કહે, નીચે આપેલી આકૃતિ ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવો અને તેમની ચડતા અને ઉતરતા ક્રમમાં દર્શાવવાના કે છે। હવે કઈ રીતે આપણે એને દર્શાવશું તો પહેલું જોઈએ કે આના કેટલા કેટલા ભાગ છે અને કઈ રીતે છે એ આપણે જોઈએ અને એને ચડતા અને ઉતરતા ક્રમમાં દર્શાવવાના છે। તો પહેલાંમાં જોઈએ કેટલા ભાગ છે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કેટલા ભાગ છે, 8। એમાંથી કેટલામાં કલર કરેલો છે, 3। બાજુમાં જોઈએ કેટલા ભાગ છે, એ પણ 8 જ ભાગ છે, કેટલામાં કલર કરેલો છે તો કે 6માં। બધામાં છે તો 8 જ ભાગ બરાબર, પણ કલર કરેલાની સંખ્યા આપણે જોવાની છે, કેટલામાં કલર કરેલો છે, 4માં। આમાં જોઈએ કેટલામાં કલર કરેલો છે, 1માં બરાબર। હવે આને શું કરવાનું છે, આપણે આખે આપણને આપી દીધું, હવે એને ચડતા અને ઉતરતા ક્રમમાં દર્શાવવાનું છે। તો ચડતા અને ઉતરતા ક્રમમાં આપણે દર્શાવીએ, તો ચડતા ક્રમમાં મારે એને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકું જો અહીં પેલું લખું છું, 1/8 બરાબર, ચડતો ક્રમ દર્શાવું છું। શું દર્શાવું છું, ચડતો ક્રમ, ચડતો ક્રમ દર્શાવું છું, 1/8। પછી શું થશે, લેસ ધેન, પછી કયો આવે, 3/8, લેસ ધેન, 4/8, લેસ ધેન, પછી 6/8 બરાબર, આ ચડતો ક્રમ થયો। હવે એ જ રીતે હું ઉતરતા ક્રમમાં દર્શાવું છું, જુઓ ઉતરતા ક્રમમાં શું આવે, પહેલાંલા મોટી સંખ્યા 6/8 બરાબર। હવે શું કરવાનું, ગ્રેટર ધેન, 4/8 ગ્રેટર ધેન, 3/8 ગ્રેટર ધેન, 1/8 બરાબર। અહીંયા છે એ તમારો પહેલો દાખલો છે, એ આખો ક્લિયર થાય ત્યાર પછીનો આપણે બી છે એ બી જોઈએ। બીમાં શું કહે છે, બીમાં પણ એ જ રીતે તમને આપેલા છે અને બીના આપણે જોઈએ તો બીમાં કેટલા ખાના છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કેટલા ખાના છે, 9। એમાંથી કલર કરેલા ખાના કેટલા છે તો કે 8 ખાના છે, એ કલર કરેલા છે, 8 ખાનામાં કલર કરેલો છે તમારો। હવે બાજુનામાં જોઈએ, ત્યાં પણ ખાના તો કેટલા, 9 ના 9 જ છે, પણ કલર કરેલી સંખ્યા કેટલી છે, 4। આમાં જોઈએ 9 જ ખાના છે, પણ કલર કરેલા 3, ને આમાં પણ 9 જ છે, કલર કરેલાની સંખ્યા કેટલી છે, 6। તો એને મારે ચડતા ક્રમમાં લખવા છે, પહેલાં તો કેમાં લખીશ, ચડતા ક્રમમાં। તો ચડતા ક્રમમાં એટલે પહેલાંલા કેવી સંખ્યા લેવી પડે, ચડતા એટલે આપણને ખબર છે આપણે પગથિયું ચડતા હોય તો પહેલાંલા કઈ સંખ્યા આવે, નાની, એટલે 3/9। પછી શું લખાય, લેસ ધેન, 4/9, લેસ ધેન, 6/9, લેસ ધેન, 8/9। હવે આ જ રીતે ચડતો ક્રમ થયો, હવે કહીએ ઉતરતો ક્રમ, કયો ક્રમ, ઉતરતો ક્રમ। ઉતરતા ક્રમમાં પહેલાં શું સંખ્યા આવે, મોટી સંખ્યા, આ જે લીધું એનું જ વિરુદ્ધ કરવાનું થાય બરાબર, એનું ઉલટાવવાનું, 8/9 ગ્રેટર ધેન, 6/9 ગ્રેટર ધેન, 4/9 ગ્રેટર ધેન, 3/9 બરાબર। અહીંયા છે એ આપણો બીજો દાખલો છે, આખો કમ્પ્લીટ થાય ત્યાર પછીનો આપણે જોઈએ ત્રીજો દાખલો શું કહે છે। ત્રીજા દાખલામાં જોઈએ સી, સીમાં શું કહે છે, 2/6, 4/6, 8/6 અને 6/6 આ અપૂર્ણાંકો સંખ્યા રેખા પર દર્શાવો અને તેમની વચ્ચે બોક્સમાં યોગ્ય સંકેત મૂકવાનો છે। હજુ એ તમને એમાં સંખ્યા રેખા ડ્રો કરવાનું કહે છે, સંખ્યા રેખા એટલે શું કે સીધી રેખા બરાબર, સીધી રેખા છે તો હવે આપણે જોઈએ સંખ્યા રેખા કઈ રીતે દર્શાવીએ, સંખ્યા રેખા આપણે જોઈએ તો આપણે સંખ્યા રેખા દર્શાવીએ, આપેલી મેં ડ્રો કરી સંખ્યા રેખા બરાબર। હવે એમાં જોઈએ, એમાં આપણે દર્શાવતા જઈએ તો દર્શાવીએ એટલે પહેલાંલા ક્યાંથી દર્શાવવાનું છે, 0, અહીંથી આપણેથી લઈએ 0, પછી શું લેશું, ડોટ કરી, ને અહીં આપણે શું લઈએ, 1/6, 2/6, 3/6, એમને મેમને ચાલુ જવાનું છે, 8/6 આવે ત્યાં સુધી, ક્યાં સુધી, 8 સુધી, 6/6, 7/6, 8/6 બરાબર, અહીંયા સુધીનો આપણે આવ્યા। હવે આપણને કઈ કઈ સંખ્યા આપી છે, 5/6 અને 2/6 છ, એવી તમને સંખ્યા આપી છે, કઈ છે,
પાંચના છેદમાં છ અને બેના છેદમાં છ, એના વચ્ચેની આપણે યોગ્ય સંકેત મૂકવાનો છે. તો કઈ લેસ ધેન આવશે કે ગ્રેટર ધેન આવશે એ આપણે પહેલાં તો દર્શાવીએ. તો કે કેવું આવશે, પાંચના છેદમાં છ જોઈએ, આ મોટા કે આ સંખ્યા મોટી. તો આપણે કહીએ પાંચના છેદમાં છ છે એની કેવી સંખ્યા છે, મોટી સંખ્યા છે. તો આની અંદર કેવી નિશાની આવશે, ગ્રેટર ધેન. હવે જોઈએ ત્રણના છેદમાં છ, ત્રણના છેદમાં છ છે અહીંયા બરાબર, એ મોટા કે ઝીરો મોટા. તો આપણે કહીએ ત્રણના છેદમાં છ છે એ સંખ્યા કેવી છે, મોટી છે. ત્યાર પછીનું આપણે જોઈએ તો કે આપણને કઈ સંખ્યા આપી છે, એકના છેદમાં છ અને છના છેદમાં છ. તો કઈ સંખ્યા મોટી, છના છેદમાં છ સંખ્યાવાળી મોટી, તો લેસ ધેન. પછી છેલ્લી સંખ્યા છે આઠના છેદમાં છ અને પાંચના છેદમાં છ, તેમાં કઈ નિશાની આવશે તમને, ગ્રેટર ધેનની. કઈ આવશે, ગ્રેટર ધેનની. પણ જે મેં તમને આપી હતી એમાં સંખ્યા તમને દર્શાવેલી હતી, કઈ હતું, બે, બેના છેદમાં છ આવી એક હતી સંખ્યા. અને મારે દર્શાવવું હોય કે ગ્રેટર ધેન લેસ ધેન, તો હવે આપણે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકીએ, બેના છેદમાં છ પછી લેસ ધેન, ચારના છેદમાં છ લેસ ધેન, છના છેદમાં છ લેસ ધેન, આઠના છેદમાં છ, બરાબર એ રીતે દર્શાવી શકાય. હવે ત્યાર પછીનું આપણે જોઈએ, ત્યાર પછીનું અહીંયા જોઈએ દાખલો. હવે જોઈએ આપણે પહેલું એક જોયું, હવે આપણે જોઈએ દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજાની અંદર શું કહે છે, નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો. યોગ્ય આપણને સંકેત મૂકવાનો કહે છે. તો કઈ સંખ્યા મોટી આપણે જોવાનું છે, બેના, જો છેદ તો બેના સરખા જ છે બરાબર, છ છ બેના છેદ સરખા છે. પણ ત્રણ મોટા કે પાંચ મોટા, તો આપણે કહે પાંચ મોટા, એટલે કેવી નિશાની આવે, લેસ ધેનની. બાજુની આકૃતિમાં બાજુની રકમ છે બી જોઈએ, એકના છેદમાં સાત પછી બોક્સ આપ્યું છે અને એકના છેદમાં ચાર. તો આને જોઈએ, આપેલા બંને અપૂર્ણાંક છે સમછેદી છે નહીં, કેમ કે બંનેના અપૂર્ણાંક કેવા છે, અલગ અલગ છે. તો હવે શું કરશું, બંને અપૂર્ણાંકના અંશ સરખા છે તેથી અપૂર્ણાંકના છેદ મોટો તે અપૂર્ણાંક નાનો. જે અપૂર્ણાંકનો છેદ મોટો હોય ને એ કેવો હોય, નાનો બને. એટલે આ રીતે આમાં શું આવશે, લેસ ધેનની નિશાની. હવે આમાં જોઈએ તો બેના છેદ તો સરખા જ છે, ઉપરના અંશ જોઈએ, અંશ જે નાનો એ કેવો, નાનો રહેશે. એટલે પાંચ મોટા એટલે કેવી નિશાની આવશે, લેસ ધેનની. ત્યાર પછીની આપણે જોઈએ બાજુની રચના. બાજુમાં શું કહે છે કે ત્રણના છેદમાં પાંચ અને ત્રણના છેદમાં સાત. હવે આ બંનેમાં આપણે જોઈએ તો એના સમછેદી અપૂર્ણાંક તો છે નહીં, અલગ અલગ છે, પણ એના અંશ સરખા છે બંનેના. એટલે આપણે અપૂર્ણાંકના છેદ જે મોટો હશે ને તે અપૂર્ણાંક નાનો થશે. એટલે આની અંદરની નિશાની કેવી આવશે, ગ્રેટર ધેનની નિશાની આવશે. હવે એવી જ રીતે દાખલા નંબર ત્રણમાં શું કહે, આવી વધુ પાંચ જોડી બનાવો અને તેમની વચ્ચે યોગ્ય સંકેત મૂકો. હવે આ આપણને ઉપર આપેલી હતી, હવે આપણે એમ કહે છે કે યોગ્ય પાંચ જોડી બનાવવાની છે અને કોઈ પણ સંકેત મૂકવાના છે. તો ચાલો આપણે પાંચ જોડી ગમે બનાવીએ અને વચ્ચે યોગ્ય સંકેત છે એ આપણે મૂકતું જવાનું છે. તો જોઈએ દાખલા નંબર ત્રણ, દાખલા નંબર ત્રણની પહેલાંની રકમ, પાંચના છેદમાં હું લખું નવ અને પછી હું લખું છના છેદમાં નવ, તો કઈ સંખ્યા હું મોટી કહી શકું, છના છેદમાં નવ. તો કેવી નિશાની આવે, લેસ ધેનની. હવે એવી જ રીતે હું એમાં બીજું જોઉં તો બીજું શું છે, આઠના છેદમાં પંદર અને બીજી રકમ લઉં હું આઠના છેદમાં ઓગણીસ, બરાબર. તો હવે જી સંખ્યા નાની એક બાજુ મોટી, એટલે અહીંયા જોઈએ તો આનો છેદ છે એ પંદર, એ કેવો છે, નાનો છે. એટલે આ બાજુ નિશાની શું આવશે, લેસ ધેનની. હવે જોઈએ ત્રીજું, પાંચ આપણને કીધી છે એટલે હવે આપણે ત્રીજું જોઈએ, ચારના છેદમાં સત્તર પછી વચ્ચે બ્લેન્ક રાખો ને નવના છેદમાં સત્તર, તો કઈ નિશાની આવશે, નવ બાજુ લેસ ધેનની. એમાં ને એમાં આપણે જોઈએ ચોથું, દસના છેદમાં ઓગણીસ અને છના છેદમાં ઓગણીસ, તો હવે કઈ મોટી સંખ્યા, તો કે દસના છેદમાં ઓગણીસવાળી સંખ્યા મોટી. એ જ રીતે આપણે જોઈએ દાખલા નંબર પાંચ એક જોઈ લઈએ, છેલ્લો પાંચમો, આઠના છેદમાં અગિયાર, આઠના છેદમાં અગિયાર લખો અને દસના છેદમાં અગિયાર લખો, તો કઈ સંખ્યા મોટી, તો કે દસના છેદમાં અગિયાર છે એ બાજુની સંખ્યા મોટી થશે. હવે એ જ રીતે આપણે જોઈએ દાખલા નંબર ચાર, દાખલા નંબર ચારમાં શું કે, નીચેના અપૂર્ણાંકોની આકૃતિ જોઈ, લેસ ધેન ગ્રેટર ધેન અથવા તો બરાબરના સંકેત મૂકો. એટલે આપણે આકૃતિ જોઈ નીચેના જવાબ આપવાના છે. તો તમને આકૃતિ બાજુમાં આપેલી છે એને જોઈ અને જવાબ આપણે લખવાના છે. તો પહેલું શું કે છે, એ
पहला एनी अंदर आप जुए कि ए शू कहे तो पेलू एकना छेद में छ अने एकना छेद में त्रण तो कई निशानी आवशे जेनो छेद नानो होय ए बाजू कई निशानी आवे लेस देननी एटले आपणे लेस देननी निशानी करी एज रीते आपणे कहीए केम के एकना छेद में छ होय एकना छेद में त्रण नी डाबी बाजुए छे एटला माटे बीजू जोईए त्रणना छेद में चार अने बेना छेद में छ एटले आमां कयो आवशे नीचेनो छेद जी नानो होय ने ए बाजू आवशे निशानी एटले चार नाना छे एटले ई बाजू कई निशानी आवशे लेस देननी बाजू में जुए कई नानी छे नीचे नो छेद कयो नानो छे अंश जो सरखा छे छेद कयो नानो छे त्रण नो तो कई निशानी आवशे लेस देननी त्रण बाजू बराबर बे तृतीयांश बाजू लेस देननी निशानी हवे जुए छ ना छेद में छ एटले एना छेद उड़ी जाए तो केवुं थई जाय एक थई जाय तो त्रण ना छेद में त्रण एनो छेद उड़ाड़ू तो एक थई जाय तो आनी अंदरनी निशानी केवी आवे बराबरनी केम के बे एक एक समतल में छे आमां जुए आनो छेद जेनो नानो ए बाजूनी निशानी आवशे छेद नानो केनो छे पांचना छेद में पांच वाळो एटले ए बाजू निशानी कई आवशे लेस देननी निशानी आवशे एटले आपणे ए रीते योग्य एना संकेत मूकी शकीए हवे एमां एवुं के छे आपणे संकेत मूकवाना हता एटले आपणे संकेत मूक्या हवे आवा बीजा पांच वधु प्रश्न बनावो अने तमारा मित्र साथे एम के छे उकेल करवानो छे तो पांच बनावाना छे जो बनावीने समझावुं छुं एक बनावु छू एक तृतीयांश पछी वच्चे तमे ब्लेंक राखो अने एक तृतीयांश तो क्यूँ मोटू छे तो के एक तृतीयांश मोटू कही शकाय एवी ज रीते बीजू जुओ चार ना छेद में चार अने पांच ना छेद में पांच तो आ बे इक्वल इक्वल थशे केम के बे ना छेद उड़ी जाए तो एक एक थाय दाखला नंबर जुओ त्रण त्रण नी अंदरनी रकम शू छे आपणे जोईए चार ना छेद में छ लईए अने त्रण ना छेद में त्रण लईए तो हवे केवुं थशे कई निशानी आवशे तो के जेनो छेद नानो होय ने ए तो त्रणना छेदमां त्रण छे एनो छेद नानो छे एटले लेस हूँ केवी निशानी लेस देननी बराबर तो एवी ने एवी चौथी रकम लईए चौथी रकममां शू छे बेना छेदमां बे अने त्रणना छेदमां त्रण तो निशानी केवी आवे बराबरनी हवे एवी ज रीते पांचमुं જોઈએ બેના છેદમાં પાંચ અને અહીંયા લઉં પાંચના છેદમાં છ તો કેવી નિશાની આવે મારે આને લખવું હોય તો જેનો છેદ નાનો હોય એ બાજુની નિશાની આવે તો નિશાની કેવી આવશે ગ્રેટર ધેન આવશે હવે ત્યાર પછીનો આપણે દાખલા નંબર જોઈએ પાંચ દાખલા નંબર પાંચમાં શું છે શક્ય એટલા ઓછા સમયમાં મેળવો અને યોગ્ય સંકેત મૂકો ઓછો સમય લેવાનો છે અને જલ્દીથી આપણને સંકેત મૂકવા માટેનું કે છે તો આલો આપણે જોતા જાય કેની અંદર કઈ નિશાની આવશે તો પહેલું શું છે એક તૃતીયાંશ અને એક પંચમાંશ તો બેનો શું છે અંશ સરખો છે છેદ જેનો નાનો હોય એ બાજુ નિશાની આવે છેદ નાનો છે એક તૃતીયાંશ બાજુ એટલે કેવી નિશાની આવશે લેસ ધેનની એટલે મીન્સ કે ગ્રેટર ધેનની જે સંખ્યા બાજુ મોટી હોય એ બાજુ મોઢું ખુલ્લું રહે અને જે બાજુની સંખ્યા નાની હોય એ બાજુ શું આવે ખૂણો આવે હવે આપણે જોઈએ શું છે બેના છેદમાં ચાર અને ત્રણના છેદમાં છ તો કેનો છેદ છે એ નાનો છે તો કે બે ચતુર્થાંશનો એટલે એ બાજુનું મોઢું કેવું આવશે મોટું એટલે આને મારે લખવું હોય તો લેસ ધેન કહી શકું બાજુની આકૃતિમાં જુઓ તો બાજુમાં આપણે જોઈએ તો બાજુમાં કયું આવશે સોરી જોઈએ આને મારે છેદ ઉડાડવા હોય તો આને મારે છેદ ઉડાડવા હોય તો આ મૂડે છેદ તો એકના છેદમાં કેટલા વધે બે અને અહીંયા થાય તો એકના છેદમાં બે ત્રણ દુ છ તો આની વચ્ચેની નિશાની કઈ આવે બરાબરની નિશાની આવે કઈ આવે બરાબરની હવે આમાં જોઈએ આનો છેદ કેનો નાનો છે તો કે ત્રણ બાજુનો એટલે કઈ નિશાની આવશે લેસ ધેનની પછી હવે જોઈએ ડી ડીમાં ત્રણ ચતુર્થાંશ અને બે અષ્ટમાંશ તો કયનો છેદ નાનો છે ચાર બાજુનો એટલે ચાર બાજુ કયું આવશે લેસ ધેન હવે જોઈએ ઈ ઈમાં ત્રણના છેદમાં પાંચ અને છના છેદમાં પાંચ બેના છેદ સરખા છે પણ જેનો અંશ મોટો હોય ઈ બાજુ તો કઈ નિશાની આવશે ગ્રેટર ધેનની બરાબર એટલે આપણે જોઈએ હવે પછીનું તો કે એના બેના છેદ સરખા છે એટલા માટે તો હવે જોઈએ સાતના છેદમાં નવ અને ત્રણના છેદમાં નવ જે સંખ્યા મોટી હોય એ બાજુ તો લેશું તો સાતના છેદમાં નવ બાજુ કઈ નિશાની આવશે લેસ ધેનની નિશાની આવશે ત્યાર પછીનું આપણે જોઈએ ત્યાર પછી છે જી જીની અંદર શું તમને કહે છે એક ચતુર્થાંશ અને બે અષ્ટમાંશ હવે આના મારે જો છેદ ઉડાડવા હોય તો છેદ ઉડે એકના છેદમાં ચાર લખી શકું તો આને હું ઇક્વલની નિશાની કહી શકું બરાબરની કેવી કહી શકું બરાબરની અહીંયા પણ આપણે જોઈએ આપણે
एच जोईए तो एच में शू कहे छे एना एच ने मारे छेद उड़ाड़वा होय तो एच ना छेद उड़े पण आपणे जोईए छेद नथी उड़ाड़ता सीधा डायरेक्ट लईए तो छ ना छेद में दस अने चार ना छेद में पांच तो कई बाजू ने निशानी बराबर अहीं लईए त्रण दू छ आना छेद में पांच बेना छेद छे सरखा थई गया पांच पांच ઉપરનો અંશ જોવાનો જેનો અંશ મોટો હોય એ બાજુની નિશાની આવે તો ચારના છેદમાં પાંચ છે એ સંખ્યા મોટી છે એટલે એ બાજુ કઈ લીધી આપણે લેસ દેન લીધું હવે જોઈએ ત્રણના છેદમાં ચાર અને સાતના છેદમાં આઠ તો હવે કઈ નિશાની મોટી છે તો કે સાતના છેદમાં આઠવાળી નિશાની મોટી છે એટલે એ બાજુ નિશાની આવશે જો ન ખબર પડે ને તો આનું શું કરાય ક્રોસ ગુણાકાર કરાય ત્રણ ગુણ્યા આઠ ને સાત ગુણ્યા ચાર તો સાત ચોક અઠ્યાવીસ અને ત્રણ તેરી કેટલા થશે આપણે જોઈએ તો કે આઠ તેરી ચોવીસ કયો થશે આઠ તેરી ચોવીસ એટલે આપણે જોઈએ ચોવીસ મોટા કે અઠ્યાવીસ મોટા તો આપણે કહીએ અઠ્યાવીસ મોટા એટલે આ બાજુની નિશાની આવે બરાબર હવે જોઈએ છના છેદમાં દસ અને ચારના છેદમાં પાંચ છેદ ઉડાડો ત્રણના છેદમાં પાંચ લખો ઉપર હતી સેમ એ જ સંખ્યા પાછી રિપીટ થઈ એટલે શું આવશે લેસ ધેન ચારના છેદમાં પાંચ લેસ ધેન પાંચના છેદમાં સાત અને પંદરના છેદમાં ત્રણ તો અહીંયા શું થશે પાંચ તેરી પંદર ને સાત તેરી એકવીસ બે કેવા થયા સેમ સેમ બધું સરખું થયું બેની એક જ સરખું થયું પાંચના છેદમાં સાત અને પાંચના છેદમાં સાત તો શું થશે ઇક્વલની નિશાની આવશે બરાબરની નિશાની આવશે કે બંને બાજુ સરખી છે બરાબર અહીંનું સ્વાધ્યાય છે આજનું સ્વાધ્યાય આપણે અહીંયા સુધીનું રાખશું બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયનો અભ્યાસ કરશું થેન્ક યુ